સુરતના વરાછા સૌજી કોરાટ બ્રિજ પરથી આજે વહેલી સવારે એક બિલ્ડરે તાપી નદીમાં મોતની છલાંગ મારી મોર્નિંગ વોક પર નીકળેલા લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા લોકોએ તાત્કાલિક આ બાબતે ફાયર વિભાગને જાણ કરતા વરાછા અને કાપોદરાનો ફાયર કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો ફાયરના જવાનોએ તાપી નદીના પેટળમાં ડૂબક્યું મારી યુવાનને શોધવાનો પ્રયાસ કર્યા બાદ તેનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો કલાકો મળી આવતા પોલીસે તાપી નદીમાં ગુમ યુવાનના આપઘાતના પ્રયાસ બાબતે પૂછપરછ કરી તેની માહિતી એકત્રિત કરી હતી બી કે સોલંકીએ જણાવ્યું હતું કે તાપીમાં છલાંગ મારનાર યુવક શૈલેષભાઈ પ્રેમજીભાઈ વગાસિયા અને સ્નેહ સ્મૃતિ સોસાયટી ચીકુવાળી નાના વરાછા હોવાનું અને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું જાણવા મળ્યું હતું આજે સવારે લગભગ છ વાગ્યાના અરસામાં એક પુરુષ સજીવ કોરાટા બ્રિજ પરથી તાપીમાં કૂદી પડ્યો હોવાના કોલ બાદ ફાયરની બે ટીમ તેને શોધવા કામે લાગી હતી મોટા વરાછા ફાયર સ્ટેશન અને કાપોદ્રા ફાયર સ્ટેશનનો સ્ટાફ બે બોટ તેમજ અંડરવોટર બીએસેટ સહિતની વોટર રેસ્ક્યુની સામગ્રી સહિત નદીના પેટાળમાં યુવકની શોધખોળના પ્રયત્ન કરી રહી છે જોકે છ કલાક બાદ યુવકની ભાળ મળી નથી સંજીતે જણાવ્યું હતું કે બે ભાઈઓમાં શૈલેષભાઈ મોટા હતા પત્ની અને બે બાળકો અને ભાઈ ભાભી અને માતાપિતા સાથે ખુશમય જીવન જીવી રહ્યા હતા વ્યવસાયમાં પણ કોઈ રૂપિયાની લેવડ દેવડ મોટી હોય એ ખબર નથી પરંતુ તેમના આપઘાતના પ્રયત્ન અને નદીના પેટળમાં ઘૂમ એવા શૈલેષભાઈને લઈ પરિવારમાં શોકનો ગરકાવ થયો છે શૈલેષભાઈ મૂળ ભાવનગરના વતની હતા સાબિર સૈર સાથે અશ્મિતા પટેલ દિવ્યાંગ ન્યૂઝ સુરત